गुजरात के वडोदरा में कॉरपोरेशन की बजट की सामान्य सभा चल रही है, जिसमें भारतीय जनता पार्टी के ही नगर सेवक आशीष जोशी ने पालिका तंत्र पर सवाल उठाए। वडोदरा महानगरपालिका की बजट सभा में अलग अलग मुद्दे उठाए गए हैं, जिसमें वार्ड नंबर 15 के भारतीय जनता पार्टी के आशीष जोशी ने उमा चार रास्ता पर पिछले कई सालों से दूषित पानी का फॉल्ट नहीं मिलने पर पालिका पर निशाना साधा। गया वर्षे वागोड़िया रोड वार्ड नंबर 15 उमा चार रस्ता पर वरसादी गटर ने स्लेब तोड़ी ने सफाई करवानी कामगिरी दरमियान अमारू ध्यान पड़ी तो कि एक मोटी पानी नी लाइन त्यां लीकेज छे। ये जोता अमे 18 फेब्रुआरी सवारे त्यां जाते જીવના જોખમે અંદર ઉતરી અને 50 ફૂટ અંદર ચાલ્યા બાદ પણ એ પાણી ફ્લોથી ક્યાંથી આવે છે એ મળતું નહોતું, ચોખ્ખું પાણી વહી રહ્યું હતું। સભામાં રજૂઆત કર્યા બાદ તત્કાલીન મેયર કેયુરભાઈ પણ અમારી સાથે બીજા દિવસે રાત્રે 12 વાગે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળ પર આવીને તેઓ પણ અંદર ઉતર્યા હતા 19 તારીખે, અને એ ફોલ્ટ હજુ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ શોધી નથી શક્યા। આજે પણ આપ જોઈ શકો છો કે ઉમા ચાર રસ્તા પર ત્યાં ગ્રીલ બેસાડી દીધી છે, પણ એ ફોલ્ટ ત્યાં મળતો નથી। ચોખ્ખું પાણી એ જ રીતે વહી રહ્યું છે, શા કારણથી વહી રહ્યું છે એ આજ દિન સુધી એ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી। તંત્રનું કહેવું છે કે ફોલ્ટ નથી મળતો, કોઈ જમણ હોઈ શકે પાણીનું, પણ આટલું બધું ફ્લોથી જ્યારે પાણી વરસતી જશે, અને આ તો વરસ પહેલાં આપણને જાણ થઈ છે, 10 વરસ પહેલાં વરસાદી ગટરો બની હતી એટલે એને સ્લેબ ઉપરથી બંધ કરવામાં આવ્યો હતો। જુદી જુદી જગ્યાએ સ્લેબ તોડીને સફાઈની કામગીરી હાથ પર લીધી ત્યારે આ ફોલ્ટ જણાઈ આવ્યો છે। તો આપ વિચાર કરો કે 10 વરસ પહેલાંથી બનેલી આ ગટરમાં કેટલા સમયથી આ પાણી વહેતું હશે એ તો આપણને ગયા વર્ષે ખબર પડી છે, એટલે અગાઉ કેટલા વર્ષો પાણી વહી ગયું અને હજુ બી જાણ પછી પણ 1 વરસથી પાણી વહી રહ્યું છે। એટલે હું કહું છું કે તંત્રને ફોલ્ટ ન મળ્યો અને એવી રજૂઆત કરવામાં આવી કે આ ફોલ્ટ નથી મળતો, પણ લોકેશન એવું છે કે ત્યાં નાગરિકોની અવર જવર 24 કલાક રહે છે, અને ક્યાંક કોઈ દુર્ઘટના ના થાય અને કોઈ વરસાદી કાંસમાં કોઈ નાગરિક પડી ના જાય કે કોઈ જનાવર કે ગાય કે કોઈ પડી ના જાય ને કોઈ જાનહાનિ ના થાય, એટલે માનવતાના ધોરણે મેં 1 વખત એમને મંજૂરી આપી કે એને બંધ કરી ને એની ઉપર ગ્રીલ મૂકો, એટલે ગ્રીલ મૂક્યાથી ઓબ્ઝર્વેશન તો થાય કે ભાઈ પાણી અંદરથી એ રીતે વહી રહ્યું છે, એટલે ગમે ત્યારે આપ જઈને જોઈ શકો છો સવારના સમયે દિવસના ટાઈમે એ પાણી એ જ પ્રમાણે ત્યાં વહી રહ્યું હોય છે, પણ આપણે જાળી મૂકીને જોઈ શકીએ છીએ, ફોલ્ટ હજુ સુધી આપણે પકડી શક્યા નથી। એ લોકોને આજે પાણી પ્રેશરથી નથી મળતું, ઓછા પ્રમાણમાં મળે છે, વસુંધરા સોસાયટી હોય, ઉમા ચાર રસ્તા પાસે જ આવેલી વસુંધરા સોસાયટી હોય, ચિત્રકૂટ, કેન્દ્રનગર, પનગઢ પાર્ક, શુક્લાનગર, આ બધી જ સોસાયટી વર્ષોથી ઓછા પાણીના પ્રેશરની સમસ્યાથી જૂજી રહી છે, સામનો કરી રહી છે। જનતા વેરો પણ પાણીનો ભરે છે, પણ હજુ પણ આપણે જે આ સ્કાડા સિસ્ટમની વાત થઈ અને આ મુદ્દો ઉઠ્યો ત્યારે મારે કહેવું પડ્યું કે આ લીકેજ હજુ સુધી મારા વોર્ડ વિસ્તારમાં આપણે શોધી નથી શકી।